કચ્છમાં ધોરણ બાર સાયન્સ પ્રવાહનું 76.45% પરિણામ, A1 ગ્રેડમાં 7 વિદ્યાર્થીઓ। गुजरात भर में आज गुजरात माध्यमिक अने उच्च माध्यमिक शिक्षण बोर्ड द्वारा धोरण 12 साइंस प्रवाहनु परिणाम जाहिर थयु छे। गुजरात नु धोरण 12 साइंस प्रवाहनु 71.90% परिणाम जाहिर थयु छे, त्यारे कच्छ में धोरण 12 साइंस प्रवाहनु 76.45% परिणाम जाहिर थयु छे। कच्छ में धोरण 12 सामान्य प्रवाह में गत वर्षनी सरखामणी में सामान्य वधारो थयो छे। कच्छ जिला में मात्र 7 विद्यार्थीओए A1 ग्रेड अने 52 विद्यार्थीओए A2 ग्रेड मेळव्यो छे। कच्छ जिलानुं केन्द्र दीठ परिणाम में भूज केन्द्रनुं 75.8%, मांडवी केन्द्रनुं 86.54%, गांधीधाम केन्द्रनुं 76.51%, अंजार केन्द्रनुं 69.39% जाहेर थयुं छे। ભુજની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલની વિદ્યાર્થિનીએ A1 ગ્રેડ મેળવ્યો છે। સ્વતંત્ર ટીવીને સાથે વાત કરતા શૈલી શાહ શું કહે છે, સાંભળીએ તેમના શબ્દોમાં। આજે 12 સાયન્સનું રિઝલ્ટ આવ્યું, એમાં મને A1 સાથે 99.63% આવ્યા છે, જેનું ક્રેડિટ હું મારા પેરેન્ટ્સ, ટીચર્સ અને મારા ફ્રેન્ડ્સને આપીશ, જે આખા સેશન ટાઈમે મારા સાથે હતા એના માટે। હાયર ટાઈમે ઘણી જ મહેનત કરી હતી એટલે જ આટલો સરસ આવ્યો છે રિઝલ્ટ। ગત વર્ષે A1 ગ્રેડ મેળવનારા 2 વિદ્યાર્થીઓ હતા, ગત વર્ષની સરખામણીએ A1 ગ્રેડ મેળવનારા વિદ્યાર્થીઓમાં વધારો થયો છે। આ વર્ષે A1 ગ્રેડ મેળવનારા 7 વિદ્યાર્થીઓ છે। સ્વતંત્ર ટીવી ન્યૂઝ સાથે વાત કરતા કચ્છ જિલ્લા શિક્ષણ અધિકારી ભગવાનભાઈ પ્રજાપતિ શું કહે છે, સાંભળીએ। ઓલ ઓવર પરિણામ જે બોર્ડનું છે એ 71.90% છે, જ્યારે આપણે કચ્છ જિલ્લાનું પરિણામ 76.45% છે। ગત વર્ષે આપણું રિઝલ્ટ 76.15% હતું, એટલે આ વર્ષે આપણે 0.030% વધારો થયો છે। A1 ગ્રેડની અંદર પણ ગયા વર્ષે 2 વિદ્યાર્થી હતા, જ્યારે આ વર્ષે આપણા A1 ગ્રેડની અંદર 7 વિદ્યાર્થીઓનો સુધારો થયો છે, એટલે 5 વિદ્યાર્થીઓનો વધારો થયો છે। ઓલ ઓવર આપણા બધા ગ્રેડની વાત કરીએ તો A1 ગ્રેડમાં આપણે 7 વિદ્યાર્થીઓ છે, જેમાં ગયા વર્ષ કરતાં 5નો વધારો થયો છે। A2 ગ્રેડની અંદર 52 વિદ્યાર્થીઓ છે, જે ગયા વર્ષ કરતાં 21 વિદ્યાર્થીઓમાં વધારો થયો છે। ગયા વર્ષે આપણા B1 ગ્રેડમાં 132 હતા, એમાં આ વખતે વધારો થયો છે, 26 આપણા વધ્યા છે। B2 ગ્રેડમાં આપણા 9નો વધારો થયો છે, C1 ગ્રેડમાં 32નો વધારો થયો છે, અને ગયા વર્ષે જે વિદ્યાર્થીઓ ફેલ થયા હતા એના પ્રમાણમાં આ વખતે ઓછા વિદ્યાર્થીઓ ફેલ થયા છે, લગભગ 34 જેટલા વિદ્યાર્થી આપણા ઓછા ફેલ થયા છે। ઓવરઓલ આપનું પરિણામ એ ગયા વર્ષે જે રાજ્યમાં 16મો ક્રમાંક હતો એમાં આ વખતે આપણે 5 ક્રમ આગળ વધીને 11મો ક્રમ આપનો આવ્યો છે, એટલે ઓલ ઓવર બધું જ પરિણામ એકદમ સારું આવ્યું છે। ખાસ કરીને જે સ્કૂલોએ ખૂબ જ પાછળથી મહેનત કરી અને એમના મા બાપ વાલીઓએ પણ ખૂબ મહેનત કરી, એના પરિણામે આપણો જિલ્લો આપણો ભૌગોલિક રીતે ખૂબ જ તકલીફવાળી મુશ્કેલી હોવા છતાં પણ વિદ્યાર્થીઓની અને શાળાની મહેનત અને અમારી ઓફિસ દ્વારા પણ ખૂબ જ આખા વર્ષ દરમિયાન એમની મુલાકાત લઈ રાજ્યના સારા પ્રોફેસરોને આપણે માર્ગદર્શન અપાવી સેમિનારો પણ અમે ગાંધીધામ, અંજાર, ભુજ અહીંયા દરેક જગ્યાએ યોજી અને વિદ્યાર્થીઓને વાલીઓને માર્ગદર્શન આપી એક સારું વાતાવરણ ઊભું કરેલું અને એના પરિણામે આપણા જિલ્લાનું પરિણામ એકંદરે ખૂબ સારું રહ્યું છે। બહુ સારી વાત એ છે કે કોઈ પણ વિદ્યાર્થી સ્થળ ઉપર કે સીસીટીવીમાં કોપી કેસ પણ કરતા માલુમ પડ્યો નથી, એટલે મીન્સ કે વિદ્યાર્થીઓ તંદુરસ્ત રીતે સાચી રીતે પરીક્ષા આપી અને પોતાનું સાચું પરિણામ મેળવ્યું છે, એનો બધો જ અમને ખૂબ આનંદ છે। 1346 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપેલી હતી, એમાંથી 1029 વિદ્યાર્થીઓ આપણા પાસ થયા છે। હા, આપણા 4 કેન્દ્રો આપણે ભુજની અંદર 75.08% પરિણામ છે, ગાંધીધામમાં 76.51% પરિણામ છે, માંડવીનું સૌથી વધુ 86.54% પરિણામ છે, જ્યારે અંજારનું 69.39% પરિણામ આવ્યું છે।